હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. આજે આપણે જીકે નો એક ટોપિક જોઈશું જે ભારતના ઇતિહાસની અંદર પૂછાય છે, એ છે વૈદિક કાળ. હવે વૈદિક કાળમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય, જેમ કે એમ પૂછાય જાય કે ભાઈ ઉપનિષદ છે એ ઉપનિષદની સંખ્યા કેટલી છે, વેદો છે તો વેદોની સંખ્યા કેટલી છે, આ વેદનો ઉપવેદ કયો છે, આવો પણ ક્વેશ્ચન પૂછાય, પુરાણો છે પુરાણોની સંખ્યા કઈ છે, કયા પુરાણમાં આ વસ્તુ કીધેલું છે, જેમ કે ગરુડ પુરાણ છે આ ગરુડ પુરાણમાં શેની વાત કરવામાં આવી છે. તો આ ટાઈપના ક્વેશ્ચનો અવારનવાર બનતા હોય છે. તો આજના લેક્ચરમાં વૈદિક કાળની અંદર જેટલી પણ બાબતો છે એ જીકે ના પર્સ્પેક્ટિવથી આપણે કવર કરીશું. તો શરૂઆત કરીએ છીએ આપણે વૈદિક કાળ. તો વૈદિક કાળમાં સૌથી જ પહેલા આપણે ભણવાના છે વેદ. તો કેટલા વેદ છે, તો તમને બધાને ખબર છે કે ભાઈ ચાર વેદ છે. કયા કયા વેદ છે, તો ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. તો એમાંથી કયા ટાઈપના ક્વેશ્ચનો બને એ હવે જોઈએ. તો સૌથી પહેલા જ આપણે વાત કરીશું ઋગ્વેદ. તો પહેલો પોર્શન છે, આ પહેલા પોર્શનની અંદર તમને વેદનું નામ લખેલું છે. બીજા પોર્શનમાં એ વેદને લઈને જે માહિતીઓ છે એ માહિતીઓ લખેલી છે. ત્રીજા પોર્શનમાં એ વેદનો ઉપવેદ કયો છે. હવે જો વેદ કોણે લખ્યા છે કોઈને નથી ખબર. બધાને એવું કહેવું છે કે ભાઈ વેદ છે એ ભગવાને લખ્યા છે. અમુક લોકો એવું કહે છે કે ના, વેદ ભગવાને નથી લખ્યા, વેદ છે એ તો અમુક ઋષિઓ દ્વારા લખવામાં આવે છે. તો હજુ સુધી આપણને ખબર નથી કે ભાઈ વેદો છે એ કોના દ્વારા લખવામાં આવે છે. વેદો છે એ સંસ્કૃતની અંદર લખવામાં આવે છે. હવે એ વેદમાંથી કોઈકે ઉપવેદ બનાવ્યો, તો આપણને એ ખબર છે કે ઉપવેદ છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યો. જેમ કે વાત કરીએ ઋગ્વેદ, આ ઋગ્વેદનો ઉપવેદ કયો છે, આયુર્વેદ છે, જે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, તો ધન્વંતરી દ્વારા બનાવવામાં આવ્યો છે. તો આપણને શું ખબર છે કે એમનો ઉપવેદ છે એ કોના દ્વારા લખવામાં આવ્યો. અમુક લોકો એવું કહે છે કે જે વેદ છે એ વેદ આમને જ લખ્યો છે. અમુક લોકો એવું કહે છે કે જે વેદ છે એ ભગવાન દ્વારા લખવામાં આવે છે. તો હજુ આપણી કોઈ ક્લિયરિટી નથી, તો આપણે એમાં પડવાનું પણ નથી. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લઈએ કે ભાઈ વેદમાંથી કયા કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય. ચલો, તો સૌથી પહેલા જ આપણે વાત કરીશું ઋગ્વેદ. ઋગ્વેદ એ સૌથી જૂનો અને સૌથી મોટો વેદ છે, યાદ રાખીશું, જેની અંદર 10 મંડળ છે. આ 10 મંડળ છે એ 1028 સૂક્તાની અંદર ડિવાઇડેડ છે, અને આ 1028 સૂક્તા છે એ 10580 ઋચાઓની અંદર ડિવાઇડેડ છે. વાત કરીએ આપણે 10 મંડળ, તો આ 10 મંડળમાંથી જે ત્રીજું મંડળ છે, આ ત્રીજા મંડળમાંથી આપણને ગાયત્રી મંત્ર મળે છે. અને આ ગાયત્રી મંત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે, તો યાદ રાખજો વિશ્વામિત્ર દ્વારા લખવામાં આવ્યો છે. ગાયત્રી મંત્ર આઈ હોપ સો તમને ખબર જ હશે, હોમ પૂર્વસ્વ ઓકે તત્સવિતુ વરેણ્યમ. તો એ ગાયત્રી મંત્ર છે એ કોના દ્વારા લખવામાં આવે છે, તો વિશ્વામિત્ર દ્વારા લખવામાં આવ્યો છે. વાત કરીએ આગળ તો 10મા મંડળની, તો આપણને 2 મંડળ ખબર હોવા જોઈએ. ત્રીજા મંડળમાંથી ગાયત્રી મંત્ર આપણને મળી આવે છે, અને જે 10મું મંડળ છે આ 10મા મંડળમાં આપણને વર્ણ વ્યવસ્થાની માહિતી મળે છે. તમને ખબર છે કે કેટલા વર્ણ વ્યવસ્થા છે, તો 4 મહત્વના વર્ણ વ્યવસ્થા છે, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો આ રીતના 4 વર્ણ વ્યવસ્થાનું માહિતી આપણને શેમાંથી મળે છે, તો આ 10મા મંડળમાંથી મળે છે. આગળ વાત કરીએ મનુભાઈ પંચોડી, જેમને એક ઉપનામ મળેલું છે દર્શક, એમને ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કહી છે. ઓકે, તો ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કોને કીધું છે, તો મનુભાઈ પંચોડી દ્વારા કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ કે ઋગ્વેદ છે એનો ઉપવેદ કયો છે, તો યાદ રાખજો આયુર્વેદ છે. અને કહેવામાં આવે છે કે વેદ અથવા તો આ ઉપવેદ છે એ કોના દ્વારા લખવામાં આવે છે, તો ધન્વંતરી દ્વારા લખવામાં આવે છે. તો યાદ રાખજો ધન્વંતરી એ કયા વેદ સાથે સંકળાયેલા છે, તો ઋગ્વેદ સાથે સંકળાયેલા છે. અને એનો ઉપવેદ કયો છે, આયુર્વેદ છે, ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ એના પછી જે બીજા નંબરનો વેદ આવે છે એ છે યજુર્વેદ. યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ એકમાત્ર એવો વેદ છે જે ગદ્ય અને પદ્ય બંનેની અંદર આપણને જોવા મળે છે. તો ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચિત છે. કયો, યજુર્વેદ, જેની અંદર તમને 2 વિભાગ જોવા મળશે, કૃષ્ણ અને શુક્લ. એટલે કે કૃષ્ણ આયુર્વેદ અને શુક્લ યજુર્વેદ. જે રીતના આપણે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ કહેતા હોઈએ છીએ ને, કે જે રીતના જે આપણો ચંદ્રમા છે, આ ચંદ્રમા છે એ ધીમે ધીમે ઘટતો હોય, એટલે કે અમાસ તરફ જતો હોય, તો એને કૃષ્ણ પક્ષ કહીએ છીએ. અને અમાસથી જ્યારે એ પૂનમ બાજુ જતો હોય, તો એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે શુક્લ પક્ષ. તો એ રીતના આ જે ગ્રંથ છે એને પણ 2 વિભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. આગળ વાત કરીએ યજુર્વેદની અંદર આપણને કઈ માહિતી મળે છે, તો યજ્ઞ અને બલિના રીતની માહિતી મળે છે, કે ભાઈ યજ્ઞ કઈ રીતના કરવો એની સંપૂર્ણ માહિતી આપણને શેમાંથી મળે છે, યજુર્વેદમાંથી મળે છે. અજુર્વેદનો ઉપવેદની વાત કરીએ તો એ છે ધનુર્વેદ. યાદ રાખજો યજુર્વેદનો ઉપવેદ કયો છે, ધનુર્વેદ છે. અને કોના દ્વારા લખવામાં આવ્યો છે, તો વિશ્વામિત્ર દ્વારા લખવામાં આવ્યો છે.
આગળ વાત કરીએ સામવેદ. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અને સામવેદની અંદર શું લખેલું છે તો યજ્ઞ સમયે કઈ રીતના રાગ લય અને શ્લોકનો ઉપયોગ કરવો એ બધું શેમાં લખેલું છે તો સામવેદની અંદર લખેલું છે. આ એક્ઝામની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો કે નીચેનામાંથી કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, તો યાદ રાખજો સામવેદને કહેવામાં આવે છે. સામવેદનો ઉપવેદ કયો છે? ગાંધર્વ વેદ છે. અને કોના દ્વારા રચના કરવામાં આવી છે? તો ભરત મુનિ દ્વારા રચના કરવામાં આવી છે. આગળ વાત કરીએ છેલ્લો વેદ અથર્વ વેદ. અમુક લોકો અમુક ઋષિઓ છે એ અથર્વ વેદને વેદ માનતા નથી. અથર્વ વેદ એ સૌથી અંતિમ એટલે કે છેલ્લો લખાયેલો આ વેદ છે જેની અંદર 731 ઋચાઓ અને 20 શું છે 20 અધ્યાયોમાં ડિવાઈડેડ છે. તો યાદ રાખજો 731 ઋચાઓ છે અને 20 અધ્યાયો છે શેની અંદર? અથર્વ વેદની અંદર. અથર્વ વેદની અંદર શેની વાત કરવામાં આવી છે તો ભૂતપેત, પછી મેલી વિદ્યા, વશીકરણ, ઔષધિઓ વગેરેનો ઉલ્લેખ તમને અથર્વ વેદની અંદર જોવા મળશે. હવે તમારા માઇન્ડની અંદર થાય કે આ વેદ કહેવાય કે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ભૂતપ્રેત છે, મેલી વિદ્યા છે, વશીકરણ છે. પરંતુ આ જે મેલી વિદ્યા વશીકરણ છે એ તમારા શત્રુ ઉપર તમે કઈ રીતના એપ્લાય કરી શકો એના માટે ઓકે આ અથર્વ વેદની આ બધી વસ્તુ એની અંદર લખવામાં આવી છે. અથર્વ વેદના ઉપવેદની વાત કરીએ તો એ છે શિલ્પવેદ. અને કોના દ્વારા લખવામાં આવે છે? તો વિશ્વકર્મા દ્વારા લખવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ચાર વેદ છે. ચારે ચાર વેદની અંદર શું લખવામાં આવ્યું છે, ચારે ચાર વેદના ઉપવેદ કયા છે અને એ ઉપવેદ કોના દ્વારા લખવામાં આવે છે એ ઋષિનું નામ આપણે ખાસ યાદ રાખીશું. આગળ વધીએ, સૌથી પહેલા વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો. હવે તમને એક લાઈનની અંદર એમસીક્યુમાં પૂછાઈ જાય કે બ્રાહ્મણ ગ્રંથો એટલે શું, તો આગળ આપણે જે વેદ જોઈ ગયા તો એ વેદનો અર્થ સમજાવતા ઓકે અને એનું ટીકા કરવા માટે ઓકે ગદ્ય સ્વરૂપે આ બ્રાહ્મણ ગ્રંથો લખવામાં આવ્યા છે. તો બ્રાહ્મણ ગ્રંથો શું છે? તો જે વેદ છે એ વેદને સુલઝાવવા માટે, એ વેદને સારી રીતના સમજવા માટે ઓકે એનો અર્થ સમજવા માટે, એના ઉપર કોઈ ટીકા કરવા માટે જે ગદ્ય સ્વરૂપે ગ્રંથો લખાયા છે એને શું કહેવામાં આવે છે? બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ વેદાંગ. વેદાંગની વાત કરીએ તો તમને એક્ઝામમાં પૂછાય કે વેદાંગની સંખ્યા કેટલી છે, તો વેદાંગની સંખ્યા 6 છે, યાદ રાખીશું. કયા કયા વેદાંગ છે? તો શિક્ષા, છંદ, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત અને જ્યોતિષી. તો આ જે 6 છે એ શું છે? તો વેદાંગ છે, યાદ રાખજો વેદાંગની સંખ્યા 6 છે, શિક્ષા, છંદ, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત અને જ્યોતિષી. આગળ વાત કરીએ ઉપનિષદ. ઉપનિષદની વાત કરીએ તો ઉપનિષદની સંખ્યા કેટલી છે, તો યાદ રાખજો ઉપનિષદની સંખ્યા 108 છે, જેમાંથી મુખ્ય ઉપનિષદની વાત કરીએ તો મુખ્ય કેટલા છે? 11 છે. તો તમને પૂછાય કે ભાઈ એક્ઝામની અંદર કે ઉપનિષદની સંખ્યા કેટલી છે, તો તમારે 108 લખવાનું. પરંતુ 108 માંથી 11 ઉપનિષદ છે એ મુખ્ય છે, જેમના નામ અહીંયા લખેલા છે. ઉપનિષદનો મતલબ શું થાય? તો ઉપનિષદનો મતલબ કાઢીએ તો ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એટલે ઉપનિષદ. હવે મેં વાત કરી કે 11 ઉપનિષદ મુખ્ય છે, એમના નામ જોઈએ તો ઈસ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, 7મા નંબરે છે તૈત્રે, 8મા નંબરે છે ઐત્રે, 9મા નંબરે છે છાંદોગ્ય. ઓકે, છાંદોગ્ય જે સૌથી પ્રાચીન ઉપનિષદ છે, યાદ રાખજો તમારી એક્ઝામની અંદર પૂછાય કે સૌથી પ્રાચીન ઉપનિષદનું નામ શું છે, તો એ છે છાંદોગ્ય, યાદ રાખીશું. એના પછી વાત કરીએ બૃહદારણ્યક, જે સૌથી મોટો ઉપનિષદ છે. તમને એક્ઝામમાં એવું પૂછાય કે સૌથી મોટો ઉપનિષદ કયો છે, તો યાદ રાખજો બૃહદારણ્યક છે. અને 11મા નંબરે છે નુહસી પૂર્વતાપ. ઓકે, નુહસી પૂર્વતાપ. તો આ જે 6 લખેલા છે એ શું છે? મહત્વના ઉપનિષદ છે. પરંતુ એક્ઝામની અંદર પૂછાય તો આ 9મા 10મા નંબરનો ક્વેશ્ચન છે, યાદ રાખી લેવાનો. સૌથી પ્રાચીન અને સૌથી મોટો ઉપનિષદ કયો છે અને ઉપનિષદની સંખ્યા છે એ યાદ રાખી લેવાની કેટલી છે? 108 છે. આગળ વાત કરીએ સ્મૃતિ સાહિત્ય. સ્મૃતિ સાહિત્યની વાત કરીએ તો સ્મૃતિ સાહિત્ય કેટલા છે, તો યાદ રાખજો 10 છે. એમાંથી સૌથી પ્રાચીન અથવા તો સૌથી પહેલો સ્મૃતિ કઈ છે, તો યાદ રાખજો મનુસ્મૃતિ. આ મનુસ્મૃતિની અંદર શેની વાત કરવાની છે, તો મનુષ્યએ કઈ રીતના જીવન જીવવું છે એ વાત શેમાં કરેલી છે? મનુસ્મૃતિની અંદર કરેલી છે. અને કહેવાય છે કે પુરાણો છે એ સ્મૃતિ સાહિત્યનો જ એક ભાગ છે. જે પુરાણો નીકળ્યા છે એ ક્યાંથી નીકળ્યા છે, તો સ્મૃતિ સાહિત્યમાંથી જ નીકળ્યા છે એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ પુરાણ. પુરાણની વાત કરીએ તો પુરાણની સંખ્યા કેટલી છે, યાદ રાખજો પુરાણની સંખ્યા 18 છે. જેમાંથી આપણે મહત્વપૂર્ણ પુરાણની વાત કરીએ તો મત્સ્ય પુરાણ. આ મત્સ્ય પુરાણ એ સૌથી પ્રાચીન પુરાણ છે, યાદ રાખીશું. એના પછી ગરુડ પુરાણ. આ ગરુડ પુરાણમાં મનુષ્યના નિધન સમયે ઓકે વાંચવામાં આવતું પુરાણ છે, યાદ રાખજો. તમને એક્ઝામમાં પૂછાય કે મનુષ્યના નિધન સમયે
કયો પુરાણ વાંચવામાં આવે છે? તો ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પછી વિષ્ણુ પુરાણ માંથી આપણને મૌર્ય વંશની માહિતી મળે છે. મત્સ્ય પુરાણ માંથી આપણને સાતવાહન વંશની માહિતી મળે છે. વાયુ પુરાણ માંથી આપણને ગુપ્ત વંશની માહિતી મળે છે. તો આ ત્રણ પુરાણ પણ યાદ રાખીશું. વિષ્ણુ પુરાણ જેમાંથી મૌર્ય વંશની માહિતી મળે છે, મત્સ્ય પુરાણ જેમાંથી સાત મહાન વંશની માહિતી મળે છે, અને વાયુ પુરાણ જેમાંથી ગુપ્ત વંશની માહિતી મળે છે. આગળ વાત કરીએ મહાકાવ્યો. તો ભાઈ કેટલા મહાકાવ્યો છે? તો બધાને ખબર છે બે મહાકાવ્યો છે. એક છે રામાયણ છે અને બીજું છે મહાભારત. રામાયણ કોના દ્વારા લખવામાં આવી છે? તો વામાયણ છે એ વાલ્મીકિ ઋષિ દ્વારા લખવામાં આવી છે. અને રામાયણ કેટલા ભાગોની અંદર વિભાજિત છે? તો યાદ રાખજો સાત કાંડ. તો એની અંદર સાત કાંડ લખેલું છે. તો રામાયણ છે એ સાત કાંડની અંદર વિભાજિત છે. વાત કરીએ મહાભારત, તો મહાભારત એ કોના દ્વારા લખવામાં આવી છે? તો વેદ વ્યાસ દ્વારા લખવામાં આવી છે, જેમનું એક બીજું પણ નામ છે યાદ રાખજો કૃષ્ણ દ્વેપાયન. તો કૃષ્ણ દ્વેપાયન લખ્યું હોય તો બીજું કઈ નહીં, ઓકે, વેદ વ્યાસનું જ એક બીજું નામ છે. વેદ વ્યાસ છે એ બોલતા હતા, પરંતુ આ મહાભારત છે એ લખી કોણે છે? તો કહેવામાં આવે છે ગણેશજી દ્વારા લખવામાં આવે છે. તો બોલતા હતા કોણ? વેદ વ્યાસ બોલતા હતા, પરંતુ જે લખવાનું કામ કરતા હતા એ ગણેશજી કરતા હતા. આગળ વાત કરીએ મહાભારતની, તો શરૂઆતમાં આ મહાભારતનું નામ શું હતું? તો જય સંહિતા હતું. શું હતું? જય સંહિતા હતા. અને આગળ જતા આની અંદર બીજા શ્લોકો છે એ એડ કરવામાં આવ્યા, અને પછી આગળ જતા એનું નામ શું થઈ ગયું? મહાભારત થઈ ગયું. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ મહાભારતની અંદર કેટલા શ્લોકો છે? 100,000 શ્લોકો છે. મહાભારત એને 18 પર્વની અંદર વિભાજિત કરવામાં આવી છે, અને આ 18 પર્વમાંથી એક પર્વ છે ભીષ્મ પર્વ, અને એમાંથી શું લેવામાં આવ્યું છે? ગીતા લેવામાં આવી છે. તો આપણું જે ભગવદ્ ગીતા છે, આ ભગવદ્ ગીતા એ કયા પર્વમાંથી લેવામાં આવી છે? તો ભીષ્મ પર્વમાંથી લેવામાં આવી છે. તો યાદ રાખજો મહાભારત 18 પર્વની અંદર વિભાજિત છે, એમાંથી ભીષ્મ પર્વ જેમાંથી આપણી ગીતા લેવામાં આવી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આજના લેક્ચરમાં આપણે વેદોની વાત કરી, પુરાણોની વાત કરી, ઉપવેદોની વાત કરી આપણે વેદાંગની. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક હતો, આમાંથી અવારનવાર એકાદ માર્કનો ક્વેશ્ચન બની શકે. તો વૈદિક યુગ છે જે ગુજરાતના ઇતિહાસમાં નથી આવતો, પરંતુ ભારતના ઇતિહાસમાં 100% આવે છે. આની અંદર જ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ આવે છે, પરંતુ એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે, તો એ અલગથી વિડીયો છે, એ તમે જોઈ લેજો. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આઈ હોપ સો જે વૈદિક કાળ ચલાવે એની મહત્વની માહિતી તમારી કવર થઈ ગઈ હશે. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.